હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. અને આપણે આપણા અનએકેડમી એપમાં તમારી માટે અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના પૂછાયેલ 500+ પ્રશ્નોના મોક ટેસ્ટની સિરીઝની શરૂઆત કરી છે, જેમાં તમે 3 થી 4 અને 5:45 થી 4:45 વચ્ચે આવી શકો છો. અનલોક કોડ તરીકે ટાર્ગેટ જીપીએસસી હર્ષલ અનએકેડમી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ છો, ત્યાં તમને બધી જ અપડેટ મળી રહેશે. બરાબર, ત્યાં આવી જાઓ છો. અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ સાથે ગુજરાતી સાહિત્યના લેક્ચર હું ચલાવું છું. અનએકેડમીની જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર ચલાવી રહ્યો છું, ત્યાં પણ આપ ભણી શકો છો. જય નાકોડો પશુનો, જય નાકોડો પરિદો, જય સોમનો, જય દ્વારકાધીશ ભગવાન જગતના તમામ જીવો સુખી વસ્તુ મારી. અને આપણે આપણી આસપાસના બોલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ તેવા આપણા પ્રયત્નો થાય, કારણ કે તે લોકો ભૂખ્યા ન રહેવા જોઈએ. રાઈટ, મારું નાનકડું ઇન્ટ્રોડક્શન. મારું નામ હર્ષલ જૈન અને 3+ EA નો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ, 2+ EA નો ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં, જીપીએસસી એસ્ટેબ્લિશ એક્ઝામ ક્લિયર, આઈસીએફએસઆઈ બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ, જોબ લેટર સાથે ક્લિયર છું. તમે અત્યારે ભણી રહ્યા છો ભારતના સૌથી મોટા એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર, જેમાં ઘરે બેસીને લાઈવ ભણી શકાય, લાઈવ મૂંઝવણ દૂર થાય, અનલિમિટેડ એક્સેસ હોય, ટોપ એજ્યુકેટર ભારત અને ગુજરાતના, કમ્પ્લીટ સિલેબસ, કમ્પ્લીટ એક્ઝામ પ્રિપેરેશન, રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ PDFમાં આપવામાં આવે, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ થાય, મેન્ટરશિપ અને ગાઈડન્સ હોય. તમે અનએકેડમી પર ભણો એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચે, ટી ખર્ચ બચે, બ્રેકફાસ્ટ બચે, નાસ્તાનો ખર્ચ, તમારા લંચનો ખર્ચ બચે, તમારા હોસ્ટેલનો ખર્ચ બચે. અરે ભાઈ, આ તો તમારા 6 મહિનાના ખર્ચાની અંદર 2 વર્ષનું સબસ્ક્રિપ્શન આ ખર્ચા કરતાં કદાચ અડધામાં કાં તો એના 75% મળશે. 2 વર્ષના માત્ર 7560 રૂપિયા અને 1 વર્ષના માત્ર 6300 રૂપિયા, વિચાર કરી શકાય. બરાબર, શોર્ટ ટાઈમમાં અનએકેડમીની ફીસમાં વધારો થવા જઈ રહ્યો છે. 1 વર્ષ ઉપર 2 મહિના ફ્રી છે, 2 વર્ષ ઉપર 3 મહિના ફ્રી છે. એટલે હું તમને જે ફીસ કહું ને, એમાં હજી 3-4 હજાર રૂપિયા બાદ કરવાનો, એટલામાં તમને ફળે ખાલી ખાલી. બરાબર, તો આ ટાર્ગેટ જીપીએસસી કોડ યુઝ કરવાનો છે. જે પણ મિત્રોને કંઈ પણ ઇન્કવાયરી છે, આ નંબર ઉપર પહેલાં વોટ્સએપ કરવો, કોલ કરશો નહીં, પહેલાં વોટ્સએપ કરવું, પછી વાત કરી દેવામાં આવશે. આ સ્કોલરશિપ ટેસ્ટ છે, આ પણ તમે આપી શકો છો અનએકેડમી એપમાં. આ પ્લસવાળા મિત્રો માટે જ છે, તો પ્લસવાળા મિત્રોને આપી શકો છો. 1 દિવસના 9 થી 12 રૂપિયા થતા હોય, 1 થી 1 જ વિષયના 4 થી 5 તજજ્ઞ ફેકલ્ટીઝ હોય તો તમે લોકો ભણી શકો છો. અને મારા ફ્રી ક્લાસના ટાઈમિંગ છે અનએકેડમી એપના ઉપર જ છે. આ 3 થી 4 અને 4:45 અનએકેડમી એપના છે, ત્યારે 9:30 વાગ્યાવાળો ક્લાસ GCRTનો મંગળ, ગુરુ, શનિ, અને 9:30 થી 10:30નો ક્લાસ યુટ્યુબ ઉપર ગુજરાતી સાહિત્યનો રહેશે, સોમ, બુધ અને શુક્ર. બેચ કોર્સિસમાં 19મી તારીખે પીએસઆઈ ESI કોન્સ્ટેબલનો બેચ કોર્સ છે, 21મી તારીખે આવવાનો છે જીપીએસસી પ્રી પ્લસ મેઇન્સ, 24મી તારીખે આવશે સંપૂર્ણ ક્લાસ 3નો બેચ કોર્સ, હિસ્ટ્રી ઓફ ગુજરાત લઈશ, અને 28મી તારીખે જનરલ બેચ કોર્સ આવી રહ્યો છે, જેમાં બધા ફેકલ્ટીઝ તમને ભણાવશે. રાઈટ, અને કોઈ પણ એક્ઝામની તૈયારી કરો, ક્લાસ 1થી લઈને ક્લાસ 3ની, એક જ ફીસની અંદર, જે છે 12 મહિનાના 6300, 24 મહિનાના 7560 રૂપિયા. 12 મહિના ઉપર 2 મહિના મળે, 24 મહિના ઉપર 3 મહિના મળે. કોડ ટાર્ગેટ જીપીએસસી આપ લોકોએ યુઝ કરવાનું થશે. બરાબર, વધારે માહિતી માટે તમે મને મેસેજ કરજો, તો હું તમને એક વિડીયો મોકલી દઈશ, તમે એ વિડીયો જોશો, તમને આઈડિયા આવશે કે શા માટે અનએકેડમી પ્લસ સબસ્ક્રિપ્શન કરવું જોઈએ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. આપણે આગળ ધ્રાંગધ્રાના 4 રાજવીઓ જોઈ ગયા, માનસિંહજી ઝાલા, તેના બાદ અજીતસિંહજી ઝાલા, એના બાદ આપણે ઘનશ્યામસિંહજી ઝાલા, એન્ડ ધેન રાજા મયુરધ્વજસિંહજી, જેણે આઝાદી સમયે ધ્રાગંદ્રાને ભારતની સાથે જોડાણ કર્યું હતું, તે રાજવી હતા મયુરધ્વજસિંહજી. રાઈટ, તો આ 4 રાજવીઓ વિશે તમને આવડવું જોઈએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ છે, ઇનકેસ તમે ના જોયું તો જોઈ લેજો એને. રાઈટ, આજે આપણે ડિસ્કસ કરવા જઈએ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના રાજવીઓની અંદર મહારાજા તખતસિંહજી ગોહિલ. ઇમેજની અંદર આપ લોકોને તખતસિંહજી ગોહિલ દેખાઈ રહ્યા છે, આપણે હવે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છે, તૈયાર થઈ જાઓ આપ લોકો. ચલો, ભાવનગરના 23મા શાસક જસવંતસિંહજીના અવસાન પછી ભાવનગરની ગાદી પર આવે છે, અને કેળવણી ખાતાના વડા નારાયણભાઈ માયાશંકર પાસે 4 વર્ષ પ્રારંભિક શિક્ષણ લીધું આમણે, અને ગાદી પર બેસાડવામાં આવે. રાજકોટની રાજકુમાર કોલેજમાં આમણે શિક્ષણ લીધું હતું, અને લગ્ન થઈ જવાથી રાજકુમાર કોલેજ છોડીને ક્યાં ભણ્યું, કેપ્ટન નટને રાજ દરબારમાં રાખી અભ્યાસ શરૂ કર્યો. જુઓ, કેપ્ટન નટ નામ છે, એની સાથે ભણ્યા, અને 1875માં ભારતભરનો પ્રવાસ કર્યો છે આમણે. બરાબર, તખતસિંહજીએ હોસ્પિટલનો પાયો તેમણે નાખેલો છે, યાદ રાખીશું. ઓકે, અને તેના બાદ વાત કરી, આ પ્રશ્ન બહુ મહત્વનો, તખતસિંહજી હોસ્પિટલનો પાયો કોણે નાખ્યો હતો, મહારાજા તખતસિંહજીએ. અને વાત કરી 1879માં ભાવનગર નામની આગબોટ સમુદ્રમાં તરતી મૂકી હતી, બહુ જ મહત્વનો પ્રશ્ન.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ભાવનગર અને સુરત વચ્ચે ચલાવવામાં આવતી હતી, બરાબર. તખત સિંહજી બોટ સેવા ચલાવી ત્યારે દુષ્કાળ વખતે 15,000 દાન કર્યું હતું, મા બાપ વિના 50 છોકરાને આશ્રય આપ્યો હતો. 1880 ભાવનગર ગોંડલ રેલવે શરૂ કરી, જુઓ સેકન્ડ રેલવે લાઈન, બહુ જ મહત્વનો પ્રશ્ન. ભાવનગરમાં લાઇબ્રેરીનો પાયો નાખ્યો હતો, આ પણ બહુ મહત્વનો. અને સારી જાતના ગુણોનો ઉછેર કરવા માટે અશ્વશાળાની પણ આમણે શરૂઆત કરી હતી, રાઈટ. તેના બાદ વાત કરું છું આગળ તરફ. તખતસિંહજી એ બરાબર એના સમયની અંદર સામળદાસ કોલેજ શરૂ કરવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. વિક્ટોરિયા બાગ યાદ રાખીશું, આ પણ સારો પ્રશ્ન. ટેલિગ્રાફ ઓફિસ, બાર્ટન લાઇબ્રેરી, આને પણ ધ્યાનમાં રાખજો. તખતસિંહજી હોસ્પિટલ, આને પણ ધ્યાનમાં રાખવાનું કે જે કોના સમયમાં થઈ, તખતસિંહજી ગોહિલના સમયમાં થઈ. વસ્તી પ્રમાણે આપણે વાત નથી કરતા વસ્તી વિશેની. દરેક ધર્મના સ્થાનકોને દાન આપતા હતા, સૌરાષ્ટ્રના આખામાં એમણે દાન કર્યા હતા. અને પોતે ગાદી આવીને ખેડૂતની ભાગ બઠાઈ પ્રથા બંધ કરીને ખાતાબંધી દાખલ કરી આમણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. તેમણે 11 દવાખાના, 1 કોલેજ, હાઈસ્કૂલ, બ્રાન્ચ સ્કૂલ અને 139 અન્ય નિશાળો એમણે બાંધી હતી. એમનું અવસાન 1896 થયું હતું. નેક્સ્ટ વાત કરીશું આપણે મહારાજા ભાવસિંહજી ગોહિલ વિશે નેક્સ્ટ વિડીયોની અંદર. આટલો વિડીયો આપ લોકોને કેવો લાગ્યો જેના વિશે આપણે વાત કરી હતી, બરાબર. તખતસિંહજી ગોહિલ વિશે આપણે ચર્ચા કરી ગયા. આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો જરૂરથી આપના પ્રતિભાવ આપશો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય સોમનાથ, જય દ્વારકાધીશ, ટેક કેર, હેવ અ ગુડ ડે. આ વિડીયો છે મહત્તમ વિદ્યાર્થી મિત્રો સુધી આપ લોકોએ પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો થાય છે. ભૂલ્યા વગર આપ લોકો એને પહોંચાડશો જ, રાઈટ. ભૂલ્યા વગર આપ લોકો આ બધા જ વિડીયો છે તેને તમારે બીજા મિત્રો સુધી પહોંચાડી દેવાનું છે. ડન, ચાલો, ટેક કેર, હેવ અ ગુડ ડે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં.